એક હોસ્પિટલની વાત કરી હતી કે મોટી હોસ્પિટલ આપણે બનાવશું, તો એના પણ નકશા તૈયાર થઈ ગયા છે. કદાચ આ બજેટની અંદર જ એની જોગવાઈઓ આપણે કરી લઈશું. એક જીઆઈડીસી બનાવીને આખા વિસ્તારને રોજગારી મળે એટલે મોટું ઔદ્યોગિક વ્યવસ્થા, ઔદ્યોગિક વસાહત કરવાની વાત હું બોલ્યો હતો, તો આ કામને પણ આપણે તરત એની મંજૂરીની પ્રક્રિયા લીધી છે. અને આ બધું 5 વર્ષ રાહ નથી જોવી, જેટલું બને ને એટલું જલ્દી પૂરું કરવું છે અને જલ્દી એનો લાભ બધાને મળી જાય. એટલે પહેલા દિવસથી શરૂઆત બધા કામની કરી છે. 1-7-12-8 ની અંદર કેટલાકની જમીનો ફેરફાર થઈ ગઈ હતી. કોકની જમીન કોકના ખાતે થઈ જાય, કોકના સર્વે નંબર બદલાઈ ગયા હોય, તો આ વાત મારી પાસે તમે અહીંયા આપી બધાએ ગામે ગામ કે મારા 7 બાર બદલાઈ ગયા છે, કોકના જમીનોના ક્ષેત્રફળ બદલાયા છે, સરકારમાં કરી અને એનો પણ ઉકેલ કરવો જોઈએ એવો પરિપત્ર સરકારે કરી દીધો છે. ગામો ગામ જઈ ખેડૂતોની હાજરીમાં એનો ઉકેલ કરવો એ રીતનો નિર્ણય કર્યો. એક ખેડૂતો માટેની વાત એવી, હું ત્યાં આવ્યો હતો ત્યારે તમારા ગામોમાં મળે હતી મને સમાચાર કે બોર એક છે પણ કનેક્શન અમારે 2 જોઈએ છે. ડ્રીપ કરવા માટે હોજ હોય ને હોજમાં એક નાની મોટર મૂકવી છે, તો નાની મોટર મૂકવા માટે 5 મોટર, 40 કનેક્શન હોય, 5 મોટર બીજી જોઈએ છે. તો 2 મોટર મૂકે તો એના ઉપર દંડ આવતો 2-3 લાખ આવો દંડ થતો, ઘણા બધાને દંડ ભરવા પડ્યા હતા. તો ખેડૂતોએ વાત મને એવી કરી, તે દિવસે ત્યાં આપણે રામા મળ્યા ત્યારે જ વાત થઈ હતી કદાચ, અને આ વાતની રજૂઆત આપણે ગામડામાંથી જે આવેલી વાતને મુખ્યમંત્રીશ્રી અને બાકી બધાને વાત કરી અને સરકારે નિર્ણય કર્યો છે કે તમારે 40 હોર્સપાવર હોય અને 35 મોટર હોય અને બીજી તમારે અંદરથી પાણી કાઢવાની બોરની મોટર 35 હોય, એ 40 ઉપર ન જતું હોય, અને બીજી 5 મોટર તમે કરો તો 2 મોટર મૂકો તો આ મંજૂરી લીધી હશે તો એમાં કોઈ દંડ આવશે નહીં, એની માન્યતા આપવાનો નિર્ણય સરકારે કરી લીધો, એનો પરિપત્ર પણ થઈ ગયો. કાર્યાલય પણ આપણું ચાલુ થઈ ગયું છે, અત્યારે હાલ રેસ્ટ હાઉસમાં ત્યાં બેસે છે બધા, અહીં હેમજીભાઈ ત્યાં છે સતત અને બીજા 4 અધિકારી ત્યાં રહેશે, અને અઠવાડિયે 10 દિવસમાં એનું કલર કામ ને એવું બધું ચાલે છે, તો એ પૂરું થાય તો આપણું કાર્યાલય પોતાનું કાર્યાલય પણ ત્યાં ચાલુ થઈ જશે આ અઠવાડિયા 10 દિવસમાં. ત્યાં સુધી અત્યારે રેસ્ટ હાઉસમાં બેસીને પણ આ વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ. તો બધું કામોની માહિતી તમને બધાને આપી તમને વિધાનસભા જોવા નિમંત્રણ આપું છું, બધા આવશો ને? જોવાનું મન થાય તો બિલકુલ આવો, હવે આ તમને મોકો છે, અને મંત્રીઓનો કાર્યાલય તો જોવા મળે પણ વિધાનસભા જોવાનું ભાગ્ય જ મળે, તો આ જે જગ્યા છે તે જોવા આવજો. માન સન્માનથી તમે બધા ત્યાં જોઈ શકો એવી વ્યવસ્થા કાર્યાલયથી કરવાની ગોઠવણ આપણે કરશું. કાયદો શ્રી બને છે, બજેટ કઈ રીતે ફળવાય છે એની કાર્યવાહી તો સહજતાથી જોઈ શકાય. પહેલી વખત એવું થયું બાપજી કે સ્પીકરની રાજ્યપાલનું ગવર્નરનું ભાષણ ચાલતું હતું, અને ગવર્નરનું ભાષણ ચાલતું હોય ત્યારે બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ આવે, બીજા બધા કોટ પેન્ટ ટાઈ પહેરેલા લોકો આવે બધા, પણ આ વખતે રાજ્યપાલનું ભાષણ ચાલતું હતું ત્યારે બધા પાઘડીઓ પહેરેલા માણસો હતા ત્યાં. એટલે બધા મીડિયા અને બાકી બધાએ કીધું કે પહેલી વખત આઝાદી પછી એવું લાગે છે કે ગામડું ત્યાં આગળ બેઠું છે, અને આ બધા તે દિવસે આવ્યા હતા, બધા બધાને જોઈને પણ આનંદ થયો ને. આખા ગુજરાતમાં પણ એક અલગ પાઘડી પહેરેલા માણસો પણ ત્યાં વિધાનસભાની કાર્યવાહી જોઈ શકે એ ભાવ જોઈને મને તો ખૂબ રાજી પહોંચ્યો હતો. તમને બધાને ત્યાં બેસીને જોતા તો હશો ને ટીવી ભાળો, એટલે કાંઈ થાય છે મનમાં કે હા આપણું થરાદ બેઠું છે? હું તમારા માટે એવું કામ કરીશ કે તમારું માથું કાયમ ઊંચું રહે અને તમને બધાએ અને ગૌરવ લઈ શકો એ પ્રમાણેનું કામ કરતો રહીશ, બધા મળતા રહેશું. સ્પેશિયલ દીપડા અને આ બધા ગામોમાં ગામે ગામ ફરીને બધાનો આભાર માનું છું અત્યારે, નહીં તો મારા માટે પાછા એવું કહેતા ને આ જે ચૂંટીને જશે બધા આવશે નહીં. હા હા બધા ચૂંટણી નહીં આવે આવી વાતો ચાલતી હતી, પણ તમે મારા ઉપર ભરોસો રાખ્યો એ માટે તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર બધાનો. અને ખાસ કરીને માતાઓ ઘડીક લઈને હું બેસજો, બહેનો એક બહેનોનું બધાનો હેલ્થ ચેકઅપ કરવાનું છે. ગામે ગામ ડૉક્ટરોની ટીમ આવશે, નર્સિંગ બહેનો આવશે આપણી, ડૉક્ટર બહેનો મોકલું છું ડેરીમાંથી, મેડિકલ કોલેજમાંથી અને આપણા સરકારી તંત્રમાંથી બધાનું બોડી ચેકઅપ કરાવવું છે. એટેક આવતું હોય તો આપણને જો ખબર પડે કે કોલેસ્ટ્રોલ વધી ગયું છે મોરથી, તો 1-2 વર્ષથી ખબર પડે તો એને સુધારી શકાય, એટેકમાંથી બચી શકાય.
ઘણાને પગ તૂટતા હોય, કોઈને યાદ ના રહેતું હોય, કોઈને